નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી, લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ્સ. મિત્રો, આપની જે સિરીઝ ચાલે છે જીવનને સફળ બનાવવાના સરળ ઉપાય, એમાં ઘણા સમયથી મારી પાસે એવા કોલ આવે છે, ફોન આવે છે કે સાહેબ અમારે અમારી પ્રોપર્ટી વેચવી છે, વેચાતી નથી. ઘણી બધી મહેનત કરી, ઘણા બધા લોકોને કીધું, ઘણા લોકો જોવા આવે છે, જોઈને ચાલ્યા જાય, જેનો નિકાલ નથી થતો. તો મિત્રો, આ માટેનો એક નાનો સરખો વિડીયો જે જાણકારી રૂપે હું તમને આપવા જઈ રહ્યો છું, એની પર ધ્યાન આપજો. અને આ જે વસ્તુ છે ને એ તમારા માટે બહુ મહત્ત્વની સાબિત થશે, કારણ કે આ જે ઘટના છે તે કેવી છે કે ભાઈ પ્રોપર્ટી વેચવી છે, વેચાતી નથી. માણસ ગમે ત્યાંથી પૈસા લાવે, એને વ્યાજ ભરે કરે, અને છેલ્લે જ્યારે પ્રોપર્ટી વેચાય ત્યારે વ્યાજ કે જે દેવામાં જ એના પૈસા પૂરા થઈ જાય ને એમાંથી કંઈ મળે નહીં. તો આ બધી વસ્તુઓને આપણે કઈ રીતે સરળ બનાવી શકીએ, આપણી પ્રોપર્ટીને જલ્દીથી સારા ભાવે વેચાઈ જાય અને એનું વળતર આપણને મળે અને આપણે આપણા કાર્યમાં સફળતા મેળવીએ, એના માટે કયા ઉપાય કરવા જોઈએ? તો મિત્રો, આના માટે આપણે સૌથી પહેલાં શું જાણવું જોઈએ કે શનિ મહારાજ પ્રોપર્ટીના કરતા હર્તા કહેવાય, કર્મના દેવતા કહેવાય. આપણા જીવનમાં જે છે તે શનિ મહારાજનું મહત્ત્વ લાલકિતા પ્રમાણે શું કહેવામાં આવ્યું? તો કે પ્રોપર્ટી, ચાર દિવાલ જે આપણે રહીએ છીએ તે. શનિ એટલે આપણા શરીરના સ્નાયુ, અને શનિ એટલે આપણું કુટુંબ, પિતા તરફના જે બધા આપણા સગા છે તે આ શનિના અંડરમાં આવે છે. તો પ્રોપર્ટી શનિના અંડરમાં આવી તો આપણી પ્રોપર્ટી વેચાતી નથી. લીધા પછી આપણે દુઃખી થયા, એમાં આપણે સુખ ન ભોગવી શક્યા, ત્યારે શનિ મહારાજની જાણકારી આપણે લેવી જોઈએ અને શનિ મહારાજની આરાધના, એના ઉપાયો આપણે કરવા જોઈએ. પણ આપણને ખબર બી હોવી જોઈએ ને કે ભાઈ આપણે કયા ઉપાય કરીશું તો આપણી પ્રોપર્ટી વેચાઈ જશે, એનો સારો ભાવ મળશે અને આપણે એમાં આગળ જઈ શકીશું. તો મિત્રો, આજે આ બાબતનો વિડીયો હું તમને આપું છું અને એના નાના નાના બે ત્રણ ઉપાયો આપું છું, જે તમે કરશો તો તમને ચોક્કસ તમારી પ્રોપર્ટી વેચવામાં રાહત મળશે, જલ્દી વેચાઈ જશે, સારો ભાવ મળશે, અને એમાંથી આવેલા પૈસાથી તમે તમારા જીવનને સ્થિર કરી શકશો, નવી પ્રોપર્ટી લઈ શકશો, તમારી તકલીફોને દૂર કરી શકશો અને ફરી પાછું તમારું જીવન એક સરળ સફળ રસ્તા પર ચાલુ થશે. તો મિત્રો, આપનું મકાન પ્રોપર્ટી નથી વેચાતી તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે સૌપ્રથમ આપણે શનિની આરાધના કરવી જોઈએ, બરાબર છે? શનિનો સામાન આપણે 43 દિવસ સળંગ મંદિરમાં દાન કરવો જોઈએ. કાળા અડદ, અડદની દાળ, લોખંડનું વાસણ, સરસવનું તેલ, આવી વસ્તુ, કાળું વસ્ત્ર, બદામ, મરી, આ વસ્તુ આપણે મંદિરમાં જો દાન કરીએ છીએ 43 દિવસ, થોડી થોડી દાન કરો, પણ દાન કરશો તો તમને એમાં સફળતા મળશે. લોખંડના નાના નાના સામાનો જે આપણે મકાન બનાવવામાં કામ લાગે છે, એવી વસ્તુઓ પણ જો તમે કોઈ ચોક્કસ જગ્યા પર દાન કરો છો તો તમને એમાં પણ સફળતા મળશે. તેલ, તેલનું દાન લોખંડના વાસણમાં ભરીને એમાં સિક્કો નાખીને કરવાથી, આ 43 દિવસ કરવાથી પણ તમને ચોક્કસ એમાં ફાયદો મળવાનો છે અને તમારું કામ સરળતાપૂર્વક જલ્દીથી પાર ઉતારવાનું છે. પથ્થર અથવા ધાતુમાંથી બનેલી મૂર્તિ, નાની નાની મૂર્તિઓ, મોટી મૂર્તિઓ કોઈ મંદિરમાં જરૂરી છે તો એ મૂર્તિ તમે દાન કરો છો. લોખંડની ધાતુમાંથી બનેલી મૂર્તિઓ શનિનું રૂપ કહેવાય છે. તો આ જે વસ્તુ છે એ જો આપણે દાન કરીએ છીએ તો આપણે ચોક્કસ એમાં ફાયદો મળવાનો છે, અને આ ઉપાય જો આપણે કરીએ છીએ તો આપણે આપણી પ્રોપર્ટી વેચવામાં સહાયક થાય છે. અને એક છેલ્લો ઉપાય છે, ઘઉંના લોટની ગોળી બનાવવી જોઈએ, એમાં બદામનો ભૂકો નાખવો જોઈએ, અને આ લોટમાંથી બનાવેલી નાની નાની ગોળીઓ અલગ અલગ થોડા થોડા અંતરે 100 જગ્યાએ નાખવાથી અલગ અલગ 100 માછલીઓ જો આ લોટ ખાય છે તો ચોક્કસપણે તમને તમારી પ્રોપર્ટી વેચવામાં ઘણી બધી રાહત મળશે, વેચાઈ જશે, સારો ભાવ આવશે અને તમારા જીવનના જે પ્રશ્નો જે ગૂંચવાયેલા છે એમાંથી તમે બહાર આવી શકશો. મિત્રો, માછલી શનિનું એવું જાનવર છે જેનું ઘર નથી, માટે આપણે જો એની સેવા કરીએ છીએ, એમાં ઘઉંનો લોટ એ સૂર્ય છે ને બદામે શનિ છે, તો બાપ દીકરાનું એક કોમ્બિનેશન બનાવીને આપણે શનિને, એના જાનવરને જેનું ઘર નથી એવા જાનવરને આપણે ખવડાવ્યું છે, તો ચોક્કસપણે આપણે આવા પ્રશ્નોમાંથી બહાર નીકળી શકીએ છીએ અને આનાથી જે મળતો લાભ છે એ આપણા માટે બહુ જ સારો લાભ છે
અને ઝડપથી આપના પ્રશ્નોનો હલ આવે છે અને આપણે આપણા જીવનને સરળ બનાવી શકીએ છીએ, સફળ બનાવી શકીએ છીએ. તો મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને સબસ્ક્રાઈબ એટલા માટે કરો કે તમને નવા વિડીયો મળતા રહે, અને શેર એટલા માટે કરો કે ઘણા લોકો સુધી આ જાણકારી પહોંચે અને એમને એમના જીવનમાં આ રીતનો કોઈ બદલાવ લાવવાની જરૂરિયાત છે તો એ લોકોને એમાં સફળતા મળે. તો આવા વિડીયો ધ્યાનથી જુઓ અને શેર કરો. મિત્રો, જીવનમાં આગળ જવા માટે સફળતા અને સરળતા બંને જરૂરી છે. તો આ રીતના નાના નાના વિડીયોની જાણકારી તમે તમારા જીવનમાં ઉતારો છો તો તમને સારો એવો લાભ મળવાનો છે. તો મિત્રો, હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળી આવતા શનિવારે નવા વિડીયોમાં, નવી જાણકારી જીવનને સફળ બનાવવા માટેના સરળ ઉપાયોમાં. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.